ઉત્તરાયણના તહેવાર દરમિયાન ઘાયલ થયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવા ઉમદા આશયથી જીવદયા પ્રેમીઓ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. કરુણા અભિયાન અંતર્ગત પાલનપુર ખાતે કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. કરુણા અભિયાન હેઠળ આગામી 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી તમામ પશુ સારવાર કેન્દ્રો તથા કલેક્શન કમ ટ્રીટમેન્ટ સેન્ટર ખાતે જરૂરી સુવિધા કાર્યરત રહેશે. ઉત્તરાયણના પર્વ પ્રસંગે કોઈ વ્યક્તિ કે પશુ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લામાં 16 જેટલા તાલુકા નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે સમગ્ર જિલ્લામાં 14 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. પક્ષીઓ બચાવવા માટે 83 ટીમો, 61 સરકારી સારવાર કેન્દ્રો, 48 સરકારી ડોક્ટરો, 7 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ અને 7 સ્વૈચ્છિક ડોક્ટરો, 183 સ્વયંસેવકો, 122 વન વિભાગના કર્મચારીઓ ખડે પગે સેવા આપશે. આ ઉપરાંત કરુણા અભિયાન એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન નંબર 1962 ઉપર સંપર્ક કરી ઘાયલ પશુ પક્ષીઓને સારવાર અપાવી શકાશે. જિલ્લામાં કુલ 93 જેટલા કલેક્શન કમ ટ્રીટમેન્ટ સેન્ટર ઉપર 183 સ્વયંસેવકો અને 8 વાહનો તૈનાત રખાશે. વાઇલ્ડ લાઇફ ડિવિઝનના ટોલ ફ્રી નંબર 02742257084 અને સામાજિક વનીકરણ વિભાગના ટોલ ફ્રી નંબર 02742257056 ઉપર ઘાયલ પશુ પક્ષીઓની જાણકારી આપી શકાશે.